જુનિયર કેજીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને શિક્ષિકા દ્વારા ઢોર માર મારવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે। સુરતમાં જુનિયર કેજીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને શિક્ષિકા દ્વારા ઢોર માર મારવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે। બાળકીની બાજુમાં બેસીને શિક્ષિકા દ્વારા તેને ભણાવવાને બદલે સતત પીઠ ઉપર માર મારવામાં આવે છે। શિક્ષિકા એટલી ક્રૂરતાથી મારી રહી છે કે જાણે તેને બાળકો પ્રત્યે કોઈ લાગણી જ ના હોય। આ સમગ્ર ઘટના સાધના નિકેતન સ્કૂલની છે અને સ્કૂલના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં શિક્ષિકા માસૂમ બાળકીને પીઠ ઉપર 35 અને ગાલ પર 2 તમાચા મારતી જોવા મળે છે। સાધના નિકેતન સ્કૂલના વર્ગખંડના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં કેજીમાં ભણતી માસૂમ વિદ્યાર્થિનીને હાથથી એક બાદ એક પીઠ ઉપર ઝાપટ મારવામાં આવતી હોવાનું સ્પષ્ટ દેખાય છે। પીઠ પર સતત 35 જેટલી વખત શિક્ષિકા માસૂમ બાળકીને માર મારે છે, તેમજ ગાલ ઉપર 2 તમાચા મારવામાં આવ્યા છે। 4 વર્ષની માસૂમ ઉપર જશોદા નામની આ ટીચરે એટલો માર માર્યો હતો કે બાળકીનો આખી પીઠ લાલ થઈ ગઈ હતી। બાળકીના પિતા હિતેશ સરવૈયાએ જણાવ્યું હતું કે મારી દીકરી જ્યારે સ્કૂલેથી ઘરે આવી ત્યારે યુનિફોર્મ બદલતી વખતે મારી પત્નીએ જોયું કે તેની પીઠ ઉપર લાલ ચાઠા ઉપસી આવ્યા છે। આથી દીકરીને પૂછતા તેણે કહ્યું હતું કે મને ટીચરે માર માર્યો છે। અમે સ્કૂલમાં પહોંચ્યા ત્યારે સ્કૂલ બંધ થઈ ગઈ હતી। બાદમાં ફરીથી ગયા ત્યારે પ્રિન્સિપાલે મળ્યા અને અમારી સામે સીસીટીવી બતાવવા અમે કહ્યું। સીસીટીવીમાં જોયું તો શિક્ષિકા દ્વારા 35થી પણ વધુ વખત મારી દીકરીની પીઠ ઉપર હાથથી માર મારવામાં આવ્યો હતો, જેના કારણે તેની પીઠ ઉપર લાલ ચાઠા ઉપસી આવ્યા હતા। આ બાબતે કાપોદ્રા પોલીસને પણ જાણ કરી છે। વિદ્યાર્થીને શિક્ષિકાએ માર માર્યો સંદર્ભે માન રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ નિવેદન આપતા વધુ માહિતી આપી હતી। અત્યારે પુણાની શાળામાં પ્રાઇવેટ શાળાની અંદર એક બાળકને દીકરીને શિક્ષિકા દ્વારા ખૂબ સખત માર મારવાના વિડિયા અને ટીવી ચેનલના માધ્યમ દ્વારા અને મને ફરિયાદ મળી છે, જોયું મેં। ખૂબ જ દુઃખદ ઘટના છે। તુરંત જ મેં જિલ્લા શિક્ષણ અધિકારીને શાળામાં જવામાં અને તપાસ કરવા માટેનો તુરંત જ એને સૂચના આપવામાં આવી છે। આ બાબતની અંદર તમામ પ્રકારની કાર્યવાહી થશે। એમના પર પોલીસ દ્વારા પણ જો વાલી દ્વારા ફરિયાદ કરવામાં આવે તો એક્શન લેવામાં આવશે। શાળાઓ પર પણ એમને શું કરી શકાય એ એક્શન લેવાશે। હું આજે એ સૂચના આપું છું ને સાથે ચેતવણી પણ આપી રહ્યો છું કે કોઈ પણ શાળાની અંદર શિક્ષક બાળક ઉપર આવું બેરમી પ્રેરું કૃત્ય કરશે તો એને સજા ભોગવવા માટે તૈયાર રહેવું પડશે। આ નિર્દયતા ક્યારેય સહન કરી લેવાય નહીં, કારણ કે એક બાળક ઉપર એની માનસિક અસર ખૂબ વિકૃત રીતે થતી હોય છે। આવનારા સમયમાં આ બાળક દેશનું રાષ્ટ્રનું સારું નાગરિક બનાવવા માટે શાળામાં મોકલતા હોય છે, ત્યારે આવું કૃત્ય આપણે સહન કરી શકીશું નહીં। કોઈ પણ શાળા હોય, કોઈ પણ જિલ્લો હોય, કોઈ પણ પ્રાંત હોય, આ બાબતની બાળક એ આપણા માટે ભગવાનનું સ્વરૂપ છે, માટે આવી કોઈ પણ બાબત ચલાવી લેવામાં આવશે નહીં અને એની કાર્યવાહી થશે। માટે આ સંદેશો હું એટલા માટે આપી રહ્યો છું કે બીજી અન્ય શાળામાં પણ આવી કોઈ ઘટના ન ઘટે એ બાબતમાં હું સૌને જાગૃત કરી રહ્યો છું। બાળક એમના વાલી દ્વારા એમને ખ્યાલ આવ્યો કે આટલું સખત રીતે માર્યું છે અને એમના સીસીટીવી કેમેરા પણ ફૂટેજ જોવામાં આવ્યા છે, જેમાં આ રીતની કૃત્ય કરી રહ્યા છે એ ખરેખર નિંદનીય છે। એને ચલાવી લેવાય નહીં અને ચલાવીશું પણ નહીં। માટે અમારા જિલ્લા શિક્ષણ અધિકારી ત્યાં શાળા પર પહોંચી ગયા છે અને એનું ચોક્કસ પ્રકારે કાનૂની રાહ પર એના એક્શન લેવાશે અને અન્ય શાળામાં આવું ન બને એની આજથી પણ હું એને ચેતવણી આપું છું, સૂચના આપું છું। આવી ઘટનાઓ કોઈ પણ ઘટે તો ચોક્કસ અમારા કોઈ પણ જિલ્લાની અંદર જિલ્લા શિક્ષણ અધિકારીની
ને જાણ કરવી અથવા તો અમારા ઉચ્ચ અધિકારીઓને જાણ કરવી અથવા તો અમને પણ જાણ કરવી. આવી ઘટનાઓ અમે ચલાવી લેશું નહીં.